તાપી જિલ્લામાં કોરોનાને નાથવા વહીવટતંત્ર સાથે આરોગ્ય વિભાગે જે કામગીરી કરી તે ખૂબ જ સરાહનીય છે, જેથી જિલ્લામાં કોરોનાને કાબૂ કરવામાં મોટી સફળતા મળી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ બાદ કોરોના કાળ દરમિયાન સમાજની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવનાર પોલીસ કર્મીઓએ વેક્સિનનો ડોઝ આપ્યો। તાપી જિલ્લામાં કોરોનાને નાથવા વહીવટતંત્ર સાથે આરોગ્ય વિભાગે જે રીતે કામગીરી કરી તે ખૂબ જ સરાહનીય છે, જેથી જિલ્લામાં કોરોનાને કાબૂમાં કરવા માટેની મોટી સફળતા મળી છે। વધુમાં અગાઉ કોરોના કાળ દરમિયાન કોરોનાગ્રસ્ત લોકોને કોરોનાથી બચાવના ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને તેમને વેક્સિનનો ડોઝ આપ્યો હતો, જે બાદ બીજા તબક્કામાં હવે જિલ્લામાં કોરોના કાળ દરમિયાન સમાજની સુરક્ષામાં ખડે પગે ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓને આજે તારીખ 31/1/2021 રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ અપાયો હતો। જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે લોકડાઉનથી લઈને અત્યાર સુધી કોરોના મહામારીથી લડતા પોલીસ કર્મીઓ તથા અધિકારીઓના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લઈને આજથી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ આયોજિત કરાયો છે, જે 4-5 દિવસ સુધી ચાલશે, જેમાં પોલીસ કર્મીઓ, પોલીસ સિવિલિયન સ્ટાફ, PRB, હોમગાર્ડ, GRD તથા ખાતા સાથે સંકળાયેલા તમામ કર્મીઓ અને અધિકારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે। આજરોજ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોમગાર્ડ, GRD અને ટ્રાફિક બ્રિગેડના માણસોને સિવિલ હોસ્પિટલ ખાતે અને તમામ હેલ્થ સેન્ટર ખાતે તાલુકા લેવલ ઉપર વેક્સિનેશન આપવાના કાર્યક્રમની શરૂઆત થઈ છે। જિલ્લામાં તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આગામી 3-4 દિવસોમાં આ વેક્સિન લઈ લે, કોવિડ પ્રતિરોધક એવું આયોજન કરવામાં આવ્યું છે। આજે દરેક જગ્યાએ ઓછામાં ઓછા 100 પોલીસ કર્મચારીઓ અને પોલીસ સાથે સંકળાયેલા લોકો વેક્સિન લે એ પ્રમાણે આયોજન કરવામાં આવેલું છે। લોકડાઉનથી લઈને અત્યાર સુધી પોલીસ સતત કોવિડની આ મહામારી સામે લડવા માટે ખડે પગે ઊભી રહેલી છે। આગામી દિવસોમાં પણ પોલીસે સતત કામ કરવાનું છે, એટલે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સરકારશ્રીના આદેશ મુજબ તેઓની સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ વેક્સિનેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેની આજથી શરૂઆત થઈ છે અને આગામી 3-4 દિવસોમાં લેક્ટિક મધર અને પ્રેગ્નન્ટ વુમન મહિલા કર્મચારીઓ જે હશે તે સિવાયના લગભગ તમામ પોલીસ કર્મચારીઓ વેક્સિન લઈને આ કાર્યક્રમ પૂર્ણ કરશે। સમગ્ર વિશ્વ અને આખો દેશ કોવિડની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે વેક્સિનેશન પ્રોગ્રામથી આ મહામારી સામે અને આ બીમારી સામે લડવા માટેનું સરકાર તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે। મેં આજે આ વેક્સિન લીધી છે, તમામ પોલીસ કર્મચારીઓ પણ લે છે આ વેક્સિન, આજથી તમામે શરૂઆત કરી છે, સમગ્ર રાજ્યમાં લેવાઈ રહી છે। મારી સમગ્ર લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ તરફ દોરવાશો નહીં અને કોઈ પણ લોકોને કોઈ પણ જાતની આપની પાસે જાણકારીના અભાવના કારણે ગેરમાર્ગે દોરશો નહીં। આ વેક્સિન સંપૂર્ણ રીતે ચકાસણી બાદ આપવામાં આવી રહી છે, એટલે સરકારને અને સમાજને સહકાર આપો અને જ્યારે પણ આપનો સમય આવે ત્યારે આપ પણ વેક્સિન લઈ લો, તેવી હું આપના માધ્યમથી સમગ્ર જનતાને અપીલ કરું। પોલીસ વડા મજમુદારે વધુમાં કહ્યું હતું કે દરરોજ તેમના કેન્દ્રો પર 100 જેટલા પોલીસ કર્મીઓને ડોઝ આપવામાં આવશે। આ કાર્યક્રમ પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખી યોજાયો છે। વધુમાં તેમણે કહ્યું કે નાગરિકોએ વેક્સિનની આડઅસર સંબંધિત અફવાઓથી દૂર રહેવું જોઈએ। જણાવી દઈએ કે ગુજરાતમાં તાપી જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોરોના વધુ પગ ફેલાવી શક્યો નહીં અને તેનો શ્રેય તંત્રની સુચારુ કામગીરી, આરોગ્યકર્મી અને પોલીસ કર્મીઓને ફાળે જાય છે। વેક્સિનેશનના બીજા તબક્કામાં નાયબ પોલીસ અધિક્ષક AK પટેલ, RL માવાણી, સુજીત રોય સહિત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા।